કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. મિશન ફાર્મા સિસ્ટમમાં સુપર 100 ની સિરીઝમાં ફાર્માકોલોજી સબ્જેક્ટના પાર્ટ 1, 2, 3 ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે. આપે હજુ સુધી ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આ સુપર 100 એમસીક્યુ ની સિરીઝમાં એવા એમસીક્યુ લીધેલા છે કે જે વેરિયસ એક્ઝામમાં પૂછાયેલા હોય છે. એટલા માટે આ સિરીઝના વિડીયો કોઈ પણ સ્ટેટ લેવલની ફાર્માસિસ્ટની એક્ઝામ હોય, જીપેટ, નાઇપર, ડીઆઈની એક્ઝામ હોય, તે બધી એક્ઝામ માટે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તો એટલા માટે આપે હજુ સુધી વિડીયો ના જોયેલા હોય તો જોઈ લેવા, કે જેથી તમારી એક્ઝામમાં એ તમને હેલ્પફુલ થશે. તો વધુ સમય ન લેતા શરૂ કરીએ પાર્ટ 4 નો વિડીયો. ક્વેશ્ચન નંબર 61. અ પેરેન્ટલ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ ઇઝ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ પેરેન્ટલ એન્ટીકોએગ્યુલન્ટ ડ્રગ? તો સૌથી પહેલા એની માટે તમને એન્ટીકોએગ્યુલન્ટનું ક્લાસિફિકેશન આવડવું જોઈએ. આન્સર છે હિપેરિન. તો ચાલો એન્ટીકોએગ્યુલન્ટ્સ કેટલા ટાઈપના હોય છે એ પણ જોઈ લઈએ. એન્ટીકોએગ્યુલન્ટ્સ મેઇનલી 2 ટાઈપ્સના હોય છે. એક કે જે ઇન વિવો યુઝ થાય છે અને સેકન્ડ વન કે જે ઇન વિટ્રો યુઝ થાય છે. ઇન વિવો ફર્ધર ડિવાઈડ થાય છે 2 ટાઈપ્સમાં, એક પેરેન્ટલ એન્ટીકોએગ્યુલન્ટ્સ અને સેકન્ડ વન ઓરલ એન્ટીકોએગ્યુલન્ટ. ફર્સ્ટ છે ઇન વિવો એન્ટીકોએગ્યુલન્ટ, કે જેમાં 2 ટાઈપ છે, પેરેન્ટલ અને ઓરલ. પેરેન્ટલ છે એ ફર્ધર ડિવાઈડ થાય છે 2 ટાઈપ્સમાં, એક હોય છે ઇનડાયરેક્ટ થ્રોમ્બિન ઇનહિબિટર્સ અને સેકન્ડ વન છે ડાયરેક્ટ થ્રોમ્બિન ઇનહિબિટર્સ. ઇનડાયરેક્ટ થ્રોમ્બિન ઇનહિબિટ કરે એના એક્ઝામ્પલ છે હિપેરિન, લો મોલેક્યુલર વેઇટ હિપેરિન્સ, ફોન્ડાપેરિનક્સ અને ટેનાપેરોઇડ. અને ડાયરેક્ટલી પેરેન્ટ્રોલી જે થ્રોમ્બિનને ઇનહિબિટ કરે એના એક્ઝામ્પલ છે લેપિરુડિન, બિવાલિરુડિન અને એર્ગાટ્રોબાન. દેન સેકન્ડ વન છે ઓરલ એન્ટીકોએગ્યુલન્ટ, તો એમાં 4 ટાઈપ્સ આવે છે. ફર્સ્ટ કોમારિન ડેરિવેટિવ, એક્ઝામ્પલ છે બિસ હાઇડ્રોક્સી કોમારિન, વારફેરિન સોડિયમ, એસેનોકોમારોલ અને ઇથાઇલ બિસ કોમા એસિટેટ. દેન ઇન્ટેન ડાયોન ડેરિવેટિવમાં આવે છે ફેનિન ડાયોન. દેન ડાયરેક્ટલી ફેક્ટર 10 એ ને ઇનહિબિટ કરે એનું એક્ઝામ્પલ છે રિવારોક્ઝાબેન. અને એક આપણે જોયું પેરેન્ટ્રલી જે ડાયરેક્ટલી થ્રોમ્બિન ઇનહિબિટર છે એ, અને સેકન્ડ વન અહીંયા આવશે ઓરલી જે ડાયરેક્ટલી થ્રોમ્બિનને ઇનહિબિટ કરે એના એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલ છે ડેબિગેટ્રાન અને ઇરિક્ઝિલેટ. દેન સેકન્ડ ક્લાસિફિકેશન ઇન વિટ્રોમાં યુઝ થાય એવા એન્ટીકોએગ્યુલન્ટ, તો એક્ઝામ્પલ છે હિપેરિન અને કેલ્શિયમ કોમ્પ્લેક્સિંગ એજન્ટ લાઈક સોડિયમ સાઇટ્રેટ, સોડિયમ ઓક્ઝેલેટ અને સોડિયમ ઇડિટેટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિલ્મ્સ ટ્યુમર ઇઝ ઓલ્સો નોન એઝ. આન્સર છે નેફ્રોબ્લાસ્ટોમા. વિલ્મ્સ ટ્યુમર ઓલ્સો નોન એઝ નેફ્રોબ્લાસ્ટોમા એ 1 ટાઈપ ઓફ રેનલ કેન્સર છે, કે જે મેઇનલી યંગર દેન 5 યર્સ ઓલ્ડ હોય એવા ચિલ્ડ્રનમાં જોવા મળે છે અને એ મોસ્ટ કોમન પેડિયાટ્રિક એબડોમિનલ કેન્સર છે. અને વિલ્મ્સ ટ્યુમરને શું કામ વિલ્મ્સ ટ્યુમર કહેવામાં આવે છે? બીકોઝ એ જે ટ્યુમર છે એ ફર્સ્ટલી 1899માં ડોક્ટર મેક્સ વિલ્મ્સે, કે જે જર્મન ફિઝિશિયન હતા, એને ડિસ્ક્રાઇબ કરેલું હતું. સો એમના નામ પરથી આ ટ્યુમરને વિલ્મ્સ ટ્યુમર કહેવામાં આવે છે, અથવા તો એને નેફ્રોબ્લાસ્ટોમા પણ કહી શકાય. 63. ક્લોરપ્રોમાઝિન ઇઝ એન એન્ટીસાયકોટિક ડ્રગ પઝેસિંગ. તો ક્લોરપ્રોમાઝિનમાં કઈ રિંગ હોય એના બેઝ પર ક્વેશ્ચન પૂછેલો છે. આન્સર છે ફિનોથાયાઝિન. ફિનોથાયાઝિન જેનું એક્ઝામ્પલ છે ક્લોરપ્રોમાઝિન અને ટ્રાયફ્લુપ્રોમાઝિન. ધેન નેક્સ્ટ અ નાર્કોટિક એનાલ્જેસિક. આન્સર છે મોર્ફિન. મોર્ફિન એ નાર્કોટિક એનાલ્જેસિક છે. એનાલ્જેસિક મેઇનલી 2 ટાઈપના હોય, એક હોય ઓપિયોઇડ અને સેકન્ડ વન ઇઝ નોન ઓપિયોઇડ. ઓપિયોઇડને નાર્કોટિક અથવા તો મોર્ફિન લાઈક એનાલ્જેસિક પણ કહી શકાય, અને નોન ઓપિયોઇડ દેટ ઇઝ નોન નાર્કોટિક ઓર એસ્પિરિન લાઈક ઓર એન્ટીપાયરેટિક ઓર એન્ટી ઇન્ફ્લામેટરી એનાલ્જેસિક્સ. તો આપણને ક્વેશ્ચન પૂછેલો છે નાર્કોટિક એનાલ્જેસિક કયું છે, તો આન્સર શું આવે છે મોર્ફિન. મોર્ફિન એ એક નેચરલ ઓપિયોઇડ આલ્કલોઇડ છે. ઓપિયમ પોપી પ્લાન્ટમાંથી મોર્ફિન ઓબટેઇન થાય છે. અને મોર્ફિન છે એ એવું નાર્કોટિક એનાલ્જેસિક છે કે જે એક્યુટ અને ક્રોનિક બોથ પેઇન મેનેજમેન્ટમાં યુઝ થાય છે. ધેન મોર્ફિન મેઇનલી બિફોર સર્જિકલ પ્રોસિજર સિડેશન કોઝ કરવા માટે યુઝ થાય છે. ધેન નેક્સ્ટ 65.
રેનિટિડિન ઇઝ. તો રેનિટિડિન શું છે? આન્સર આવે છે એચ ટુ એન્ટાગોનિસ્ટ. તો એના માટે આ જે એચ વન એચ ટુ એન્ટાગોનિસ્ટના ક્વેશ્ચન છે, વારંવાર એક્ઝામમાં આવતા હોય છે, જેના એક્ઝામ્પલ છે તમારે યાદ રાખી લેવા જોઈએ. સૌથી પહેલા એચ ટુ એન્ટાગોનિસ્ટ, તો એચ ટુ છે ને એમાં તમારે યાદ રાખવાનું ટીડિન. એચ ટુ ટીડિન, સિમેટિડિન અને રેનેટિડિન. ધેન એચ વન એન્ટાગોનિસ્ટ, એમાં યાદ રાખવાનું એમિન. એચ વનમાં એમિન આવશે, એચ ટુમાં ટીડિન આવશે. એચ વનના એક્ઝામ્પલ છે મેપેરેમાઇન અને ક્લોરફેનિરામિન. ઓકે, ધેન એચ થ્રી, તો એચ થ્રીમાં આવે છે થાયોપેરામાઇડ, ઇમ્પ્રોમિડિન અને ટીપ્રોલિસેન્ટ. ધેન નેક્સ્ટ બીટા એડ્રિનર્જિક એન્ટાગોનિસ્ટ, તેમાં બીટા વન એન્ટાગોનિસ્ટ અને બીટા ટુ બંને આવે છે. બીટા વનનું એક્ઝામ્પલ છે મેટોપ્રોલોલ અને અટેનોલોલ. બીટા ટુ એન્ટાગોનિસ્ટનું એક્ઝામ્પલ છે આલ્ફા મિથાઇલ પ્રોપ્રેનોલોલ. દેન આલ્ફા એડ્રિનર્જિક એન્ટાગોનિસ્ટ, એમાં પણ સેમ આલ્ફા વન અને આલ્ફા ટુ બંને એન્ટાગોનિસ્ટ આવે છે. તો આલ્ફા વન એન્ટાગોનિસ્ટનું એક્ઝામ્પલ છે પ્રાઝોસિન અને આલ્ફા ટુ એન્ટાગોનિસ્ટનું એક્ઝામ્પલ છે યોહિમ્બિન અને રાઉલસિન. દેન ક્વેશ્ચન નંબર 66, ધ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એસોસિએટેડ વિથ ડિસઓર્ડર ઓફ હાર્ટ રેટ ઓર રિધમ ઇઝ નોન એઝ. આન્સર આવે છે અરિધમિયા. તો એ ચારે ચાર ડેફિનેશન છે એ સમજી લેવી ખૂબ જરૂરી છે કે જેનાથી કન્ફ્યુઝન ના થાય. ફર્સ્ટ છે અરિધમિયા. તો અરિધમિયા શું છે? એમાં હાર્ટ બીટ હોય એ ઇમ્પ્રોપર હોય, એ વેધર ટુ ફાસ્ટ હશે અથવા તો ટુ સ્લો હશે, રાઈટ? ધેન માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એટલે શું થાય કે જેમાં માયોકાર્ડિયમમાં બ્લડ ફ્લો છે એ ડિક્રીઝ થઈ જશે અથવા તો કમ્પ્લીટલી સીઝ થઈ જશે, રાઈટ? દેટ ઇઝ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. ધેન અંજાઇના પેક્ટોરિસ. તો અંજાઇના પેક્ટોરિસ ઇઝ વન ટાઈપ ઓફ ચેસ્ટ પેઇન કે જે હાર્ટમાં બ્લડ ફ્લો રિડ્યુસ થઈ જાય એના લીધે કોઝ થાય છે. ધેન ઇસ્ચેમિયા. ઇસ્ચેમિયા મીન્સ કે કોઈ બોડીના પાર્ટમાં બ્લડનો ફ્લો એ રિસ્ટ્રિક્ટ થઈ જશે કમ્પ્લીટલી અથવા તો રિડ્યુસ થઈ જશે. તો બ્લડ ફ્લો છે એ રિસ્ટ્રિક્ટ થઈ ગયો છે અથવા તો રિડ્યુસ થઈ ગયો છે, એનાથી ઓક્સિજનનું લેવલ છે એ પણ રિડ્યુસ થઈ જશે. દેટ કન્ડિશન ઇઝ નોન એઝ માયોકાર્ડિયલ ઇસ્ચેમિયા. દેન ક્વેશ્ચન નંબર 67, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કેટેકોલામિન. કયું કેટેકોલામિન છે? તો આન્સર શું આવે? ડોપામિન. કેટેગોલામિનમાં આવે નોરેડ્રિનાલિન, એડ્રિનાલિન અને ડોપામિન. તો બાકીના થ્રી ઓપ્શન છે એ શું છે એના વિશે પણ જાણી લેવું જોઈએ. થાઇરોક્સિન, તો તમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરો છો એટલા માટે કોઈ એક ક્વેશ્ચનનો એક આન્સર આવે છે એટલું જ જાણવું જોઈએ એવું ના હોય. તમારે પ્રિપરેશન કરો છો એ ટાઈમે બાકીના જે અધર થ્રી ઓપ્શન છે એના રિલેટેડ પણ નોલેજ મેળવી લેવું જોઈએ. તો ચાલો જોઈએ આપણે કે બાકીના થ્રી ઓપ્શન છે એ શું છે. થાઇરોક્સિન છે એ શું છે? ટી ફોર ટાઈપ ઓફ થાઇરોઇડ હોર્મોન છે. ધેન મેલાનિન શું છે? મેલાનિન એક પિગમેન્ટ છે દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કલર ઓફ સ્કીન, હેર એન્ડ આઈસ. ધેન ટાયરામાઇન શું? તો ટાયરામિન છે એ મેઇનલી ટાયરોસિનમાંથી ડિરાઇવ થતું હોય છે અને ટાયરામિન કેટેકોલામિન રિલીઝિંગ એજન્ટ છે. ધેન નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ એજન્ટ ઇઝ યુઝ્ડ એઝ એન ઇન્હેલેશન ડ્રગ ઇન અસ્થમા. આન્સર છે ઇપ્રાટોપિયમ. ધેન અધર થ્રી, તો અધર થ્રીમાં એટ્રોપિન છે શું છે? એ નેચરલ આલ્કલોઇડ છે, એન્ટીકોલિનર્જિક એજન્ટ છે. ધેન લોબેલિન છે એ શું છે? ગેંગલિયોનિક સ્ટિમ્યુલન્ટ છે, એ મેઇનલી સિલેક્ટિવ નિકોટિનિક એગોનિસ્ટ છે. ધેન હોમેટ્રોપિન, તો એ પણ એન્ટીકોલિનર્જિક એજન્ટ છે અને એ શું છે? સેમિસિન્થેટિક ડેરિવેટિવ છે. ધેન નેક્સ્ટ, વિચ અમોંગ ધ ફોલોઈંગ ઇઝ એન્ટી ડેન્ડ્રફ ડ્રગ. આન્સર છે સેલેનિયમ સલ્ફાઇડ. ધેન અધર થ્રી, ઝિંક સલ્ફેટ ઇઝ ઓલ્સો નોન એઝ વ્હાઈટ વિટ્રીઓલ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે વારંવાર એક્ઝામમાં પૂછાતું હોય છે. ઝિંક સલ્ફેટનો યુઝ થાય છે એઝ અ એન્ટીસેપ્ટિક, ધેન ઓફ્થાલ્મિક એસ્ટ્રિન્જન્ટ અને આઈ ડ્રોપ્સમાં એ બોરિક એસિડની સાથે યુઝ થાય છે. ધેન ઝિંક કાર્બોનેટ એ મેઇનલી સ્કીન પ્રોબ્લેમ્સમાં એપ્લાય કરવામાં આવે છે અને સોડિયમ ફ્લોરાઇડ કે જે ડેન્ટલ પ્રોડક્ટમાં યુઝ થાય છે એ એન્ટી કેરીસ એજન્ટ છે. માઇક્રોબિયલ એસિડનું પ્રોડક્શન છે એ રિડ્યુસ કરશે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, થાયોથિક્સિન બિલોંગ્સ ટુ વિચ કેટેગરી ઓફ ડ્રગ્સ? એ છે એન્ટીસાયકોટિક ડ્રગ.
આ એન્ટીસાયકોટિકનો ક્વેશ્ચન બીજી વાર આવેલો છે, રાઈટ? અને પહેલા રિંગને રિલેટેડ એન્ટીસાયકોટિકનો ક્વેશ્ચન આવી ગયો. તો એન્ટીસાયકોટિક ઇઝ ઓલ્સો નોન એઝ ન્યુરોલેપ્ટિક્સ. એન્ટીસાયકોટિકનું ક્લાસિફિકેશન આપણે જોઈએ તો રિંગ બેઝ પર એનું ક્લાસિફિકેશન છે, મેઇનલી ફાઇવ ટાઈપ્સ છે. એક છે ફિનોથાયાઝિન રિંગ, ધેન બ્યુટેરોફિનોન, થાયોસેન્થિન, હિટ્રોસાયક્લિક અને એટિપિકલ એન્ટીસાયકોટિક. ફર્સ્ટ છે ફિનોથાયાઝિન રિંગ. તો ફિનોથાયાઝિન રિંગના બેઝિસ પર એના ત્રણ ટાઈપ છે. તો ફિનોથાયાઝિન, ફિનો મીન્સ ફિનો રિંગ છે, ધેન થાયા મીન્સ એસ કન્ટેનિંગ છે એટલે થાયા, ધેન એઝા મીન્સ એનએચ કન્ટેનિંગ છે, અને ઇન મીન્સ કે સિક્સ મેમ્બર રિંગ છે એટલે શું કીધું, ઇન. તો ફિનોથાયાઝિન, રાઈટ? એમાં મેઇનલી થ્રી ટાઈપ છે. જો એલિફેટિક સાઇડ ચેઇન હોય તો એ થઈ જશે ફર્સ્ટ ક્લાસિફિકેશન, ક્લોરપ્રોમાઝિન અને ટ્રાઇફ્લોપ્રોમાઝિન એક્ઝામ્પલ છે. દેન પાઇપેરિડિન સાઇડ ચેઇન હોય તો એના એક્ઝામ્પલમાં આવી જશે થાયોરિડાઝિન, કે જેમાં પાઇપેરિડિન સાઇડ ચેઇન હોય. દેન થર્ડ ક્લાસિફિકેશન પાઇપેરાઝિન સાઇડ ચેઇન છે, તો એક્ઝામ્પલ આવે ટ્રાઇફ્લુપેરાઝિન અને ફ્લુફેનાઝિન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખી લેવાનું. બ્યુટેરોફિનોન એક્ઝામ્પલ છે હેલોપેરિડોલ, ટ્રાઇફ્લુપેરિડોલ અને પેનફ્લોરિડોલ. રિડોલ, રિડોલ અને રિડોલ, રિડોલ યાદ રાખવાનું કે જે બ્યુટેરોફિનોનના એક્ઝામ્પલ છે. દેન થાયોઝેન્ટિન, એમાં એક જ એક્ઝામ્પલ છે ફ્લુપેનથિક્ઝોલ. હિટ્રોસાયક્લિકના એક્ઝામ્પલ છે લોક્ઝાપિન અને પિમોઝાઇડ. અને ધેન એટિપિકલ એન્ટીસાયકોટિક. તો એટિપિકલ એન્ટીસાયકોટિકમાં ક્લોઝાપિન, ઓલાન્ઝાપિન, ક્વેટિયાપિન અને ઝોટેપિન. તો પિન પિન બધા સાથે રાખેલા છે કે જેથી તમને યાદ રાખવામાં ઇઝી રહે. ક્લોઝાપિન, ઓલાન્ઝાપિન, ક્વેટિયાપિન અને ઝોટેપિન. ધેન રિસપેરિડોન અને ઝિપ્રાસિડોન. ધેન એરિપિપ્રાઝોલ અને અમિસુલપિરાઇટ. આ છે એટિપિકલ એન્ટીસાયકોટિક અને આ હતું એન્ટીસાયકોટિકનું ક્લાસિફિકેશન. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયાબિટીસ મેલેટસ ઇઝ ટ્રીટેડ બાય. આન્સર છે ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ. ધેન અધર થ્રી શું છે, એન્ટી ડાયાબિટિક રિડ્યુસ કરશે યુરિનનું વોલ્યુમ, ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ જેને કહીએ છીએ આપણે ORS, કે જે ડાયરિયામાં ડિહાઇડ્રેશન થયું હોય એની ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે, એઝ ઇનહિબિટર કે જે શું કરે છે હાઇપર ટેન્શનને ટ્રીટ કરે છે અને મેનેજ કરે છે. ધેન નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન ઓપિયોઇડ એનાલ્જેસિક. આન્સર છે પેથિડિન. ઓપિયોઇડ એનાલ્જેસિક આપણે જોયું આગળ, એનાલ્જેસિક ટુ ટાઈપના હોય, એક હોય ઓપિયોઇડ્સ અને એક હોય નોન ઓપિયોઇડ. ઓપિયોઇડ એટલે કે મોર્ફિન લાઈક, રાઈટ? તો ઓપિયોઇડનું ફર્ધર ક્લાસિફિકેશન છે નેચરલ ઓપિયોઇડ હોય, સેમી સિન્થેટિક હોય અને સિન્થેટિક હોય. નેચરલમાં મોર્ફિન અને કોડિન આવશે. હવે આ નેચરલમાંથી જ બનાવેલા હોય, સિન્થેસાઇઝ કરેલા હોય, ધેટ ઇઝ સેમી સિન્થેટિક. તો મોર્ફિનમાંથી સિન્થેસાઇઝ કરેલું છે ડાયસિટાઇલ મોર્ફિન અને ઇથાઇલ મોર્ફિન, અને કોડિનમાંથી સિન્થેસાઇઝ કરેલું છે ફોલ કોડિન. ઓકે, તો એને એક્ઝામ્પલ યાદ રહી જશે ઇઝીલી. ધેન સિન્થેટિક, કે જેના એક્ઝામ્પલ છે પેથિડિન, ફેન્ટાનિલ, મિથાડોન, ડેક્સ્ટ્રોપ્રોપોક્સિફેન અને ટ્રામાડોલ. આપણને આ પેથેડિનનો ક્વેશ્ચન પૂછેલો હતો, રાઈટ? ઓપિયોઇડ એનાલ્જેસિક કયું છે તો પેથેડિન. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, સેટ્રિઝિન ઇઝ એન એન્ટીહિસ્ટામિનિક એજન્ટ વિથ લો સિડેટિવ પોટેન્શિયલ. એન્ટીહિસ્ટામિનિકનું ક્લાસિફિકેશન આપેલું છે H1 એન્ટીહિસ્ટામિનિક. H1માં શું આવે, એમિન. હાઈલી સિડેટિવ હોય, મોડરેટલી સિડેટિવ હોય અને માઇલ્ડ સિડેટિવ હોય. હાઈલી સિડેટિવ H1 એન્ટીહિસ્ટામિનિકના એક્ઝામ્પલ છે ડાયફેનહાઇડ્રામિન, ડાયમેનહાઇડ્રિનેટ, પ્રોમિથાઝિન અને હાઇડ્રોક્સિઝિન. H1 એન્ટીહિસ્ટામિનિકમાં મોડરેટલી સિડેટિવ હોય એવા એજન્ટ છે ફેનિરામિન, સાઇપ્રોહેપ્ટાડિન, મેક્લોઝિન અને સિનારિઝિન. અને માઇલ્ડ સિડેટિવમાં ક્લોરફેનિરામિન, ડેક્સક્લોરફેનિરામિન, ટ્રાઇપ્રોલિટિન અને ક્લેમસ્ટિન. દેન સેકન્ડ જનરેશન એન્ટીહિસ્ટામિનિકના એક્ઝામ્પલ છે ફેક્ઝોફેનાડિન, લોરાટાડિન, ડેસ્લોરાટાડિન, સેટ્રિઝિન, લિવોસેટ્રિઝિન, એઝેલાસ્ટિન, મિઝોલાસ્ટિન, ઇબાસ્ટિન અને ટુપાટાડિન. ધેન નેક્સ્ટ, થેરાપ્યુટિક ઇન્ડેક્સ ઇઝ અ મેઝર ઓફ, ઇટ ઇઝ અ મેઝર ઓફ સેફ્ટી, સેફ્ટી ઓફ ડ્રગ. ધેન નેક્સ્ટ, બાયો અવેલેબિલિટી ઇઝ,
સિમ્પલી બાયો અવેલેબિલિટીની ડેફિનેશન પૂછેલી છે. આન્સર શું આવશે? અમાઉન્ટ ઓફ ડ્રગ ધેટ રીચીસ ટુ ધ સિસ્ટેમિક સર્ક્યુલેશન ઇઝ નોન એઝ બાયો અવેલેબિલિટી. ધેન નેક્સ્ટ ફાર્માકોડાયનેમિક ઇન્ક્લુડ. તો ફાર્માકોડાયનેમિકમાં શું આવે? મિકેનિઝમ ઓફ એક્શન, એલિમિનેશન, એક્સક્રીશન, એબ્સોર્પ્શન, મેટાબોલિઝમ, ડિસ્ટ્રીબ્યુશન એ શું આવે? ફાર્માકોકાઇનેટિકમાં. ધેન નેક્સ્ટ વિચ ઇઝ નોટ એન ઇફેક્ટ ઓફ એટ્રોપિન. એટ્રોપિનની ઇફેક્ટ કંઈ નથી. તો એટ્રોપિન બોડીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે છે, સ્લેવરી સિક્રીશનને ડિક્રીઝ પણ કરે છે, એવી કન્ડક્શનને પણ ઇન્ક્રીઝ કરે છે. બ્રેડીકાર્ડિયા છે એ એટ્રોપિનની ઇફેક્ટ નથી. ધેન નેક્સ્ટ વિચ ઇઝ નોટ અ કાર્ડિયો સિલેક્ટિવ બીટા બ્લોકર. તો આન્સર આવે છે પિન્ડોલોલ. બીટા બ્લોકરનું ક્લાસિફિકેશન, બીટા બ્લોકર 3 ટાઈપના હોય, નોન સિલેક્ટિવ, કાર્ડિયો સિલેક્ટિવ અને આલ્ફા પ્લસ બીટા બ્લોકર. નોન સિલેક્ટિવ બીટા બ્લોકરમાં આવે છે પ્રોપ્રેનોલોલ, સોટાલોલ, ટીમોલોલ અને પિન્ડોલોલ. ધેન કાર્ડિયો સિલેક્ટિવ બીટા બ્લોકરના એક્ઝામ્પલ છે મેટોપ્રોલોલ, અટેનોલોલ, એસેબિટોલોલ, ડિઝોપ્રોલોલ, ઇસ્મોલોલ, બીટાક્ઝોલોલ, સેલિપ્રોલોલ અને નેબ્યુઓલોલ. ધેન આલ્ફાને પણ બ્લોક કરે અને બીટાને પણ બ્લોક કરે એવા બંને બ્લોકરમાં આવે છે લેબેટાલોલ અને કાર્વેટાઇલોલ. આપણને પૂછેલું હતું કે કયું કાર્ડિયો સિલેક્ટિવ નથી, તો શું આવે? પિન્ડોલોલ. પિન્ડોલોલ છે શું છે? નોન સિલેક્ટિવ બીટા બ્લોકર. ધેન નેક્સ્ટ વિચ બીટા વન સિલેક્ટિવ બ્લોકર ઇઝ યુઝડ ઇન ગ્લુકોમા? આન્સર છે બીટાક્ઝોલોલ. ધેન નેક્સ્ટ બ્લોકેજ ઓફ ન્યુરોમસ્ક્યુલર ટ્રાન્સમિશન બાય બોટુલિનમ ટોક્સિન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પ્રીસેનેપ્ટિક બ્લોક. ક્લોસ્ટ્રિડિયમ બોટુલિનમ કે જે ગ્રામ પોઝિટિવ એનેરોબિક બેક્ટેરિયમ છે, બોટુલિનમ ટોક્સિન છે એ મેઇનલી કેવી રીતે એક્ટ કરે છે? તો એ બાઇન્ડ થાય છે પ્રીસેનેપ્ટિકલી ટુ હાઈ એફિનિટી રિકોગ્નિશન સાઇટ્સ ઓન કોલિનર્જિક નર્વ ટર્મિનલ્સ અને એવી રીતે એ એક્શન પ્રોડ્યુસ કરે છે. તો એ ન્યુરોમસ્ક્યુલર ટ્રાન્સમિશનને બ્લોક કરે છે. કેવું બ્લોકેજ છે? પ્રીસેનેપ્ટિકલી બ્લોકેજ છે. તો આ હતા ફાર્માકોલોજી સબ્જેક્ટના સુપર 100 સિરીઝનો પાર્ટ 4નો વિડીયો. પાર્ટ 5નો વિડીયો બહુ જલ્દીથી અપલોડ કરવામાં આવશે. તમને કયો ટોપિક નથી સમજાતો કે પછી નેક્સ્ટ વિડીયો મારે કયા ટોપિક પર બનાવવો જોઈએ એ કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. કોઈ સજેશન હોય, કોઈ ક્વેરી હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. આ જ રીતે બીજા સબ્જેક્ટ માટે પણ સુપર 100ની સિરીઝ બહુ જલ્દીથી અમે અપલોડ કરીશું. ફાર્મસી રિલેટેડ વેરિયસ ટોપિક રિલેટેડ રીલ્સ જોવા માટે ગુજુ ફાર્મસી ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરો. કોઈ પણ ક્વેરી હોય, કંઈ પણ તમને ડાઉટ હોય તો એ પૂછવા માટે અમને ગુજુ ફાર્મસી વોટ્સઅપ પર કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારું મટીરિયલ એટલે કે ટુડેઝ ગ્લિમ્સ કે જે ફાર્મસીનું કન્ટેન્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ, મટીરિયલ અમે પ્રોવાઈડ કરીએ છીએ એ PDFને ડાઉનલોડ કરવા માટે ગુજુ ફાર્મસી ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરો. અને વધુ ને વધુ આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો. થેન્ક યુ વેરી મચ.